મારે હું ગંગા સતી ને પાનબાઈ ની વાણી એનો સંવાદ. સંગ તું કરો તો પાનબાઈ એવા નર ની કર જો રે, જે ભજનો માં રાખે ભર કરો તો પાનબાઈ એવા નરની કરજો રે, એ જી ભજનો માં રાખે તમને જે ભરપૂર. એવા નરને ઓળખવા કેમ? ગંગા સતી કહે છે, ગંગા સતી એ સાચા નૂર, એ જી જના નયણો માં વરસે સાચા નૂર. મેરું તો ડગે ગેના એ મનડા ડગે નહીં, એ મર મેં ભાંગી પડે બ્રહ્માંડ. વિપત્તિ પડે તો વિપત્તિ પડે તો એ જીવન સે નહીં પાનબાઈ, વિપત્તિ પડે તો એ જીવન સે નહીં પાનબાઈ, એ સોઈ મારા હરિ રે જનના પ્રમાણ, એ સોઈ મારા હરિ રે જનના પ્રમાણ, સોઈ મારા હરિ જનના પ્રમાણ. સંગત કરો તો તમે એવા નરની કરજો જે તમને ભજનમાં રાખે ભરપૂર, તમને સત્ય સાથે જોડે, તમને પરમાત્મા સાથે જોડે, તમને ધર્મ સાથે જોડે. એવાની જોડે રહેજો, એના સંગમાં રહેજો. અને એવા પુરુષને ઓળખવો કેમ? ગંગા સતીએ નારીને જે સહજ એક વિશેષતા પરમાત્માએ આપી છે એની વાત કરી કે એની આંખ એની ઓળખાણ છે. પાનબાઈ જેના નયણોમાં વરસે સાચા નૂર, જેના નેણ અને વેણ બે દિવ્ય હોય, જેની આંખમાં જેની દ્રષ્ટિમાં વિકાર ન હોય, જેની વાણી દિવ્ય હોય, જેના નયનોમાં વરસે સાચા નૂર, તમે એવાની સંગમાં રહેજો. કેવા તો કે મન મેલ ભલે મેરું ડગે, પણ જેના મન ન ડગે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, અને વિપત્તિ પડે તો એ ધીરજ ધર્મ મિત્ર નારી આપદકાલ પરીખી અહી ચારી. આ ચારેની પરીક્ષા વિપત્તિના સમયમાં થાય, ધીરજ ધર્મ મિત્ર અને નારી. તો વિપત્તિ પડે તોય વણસે નહીં જે ધર્મના માર્ગને ચૂકે નહીં. આપણે ત્યાં પતન એટલે લક્ષ્યથી ચ્યુત થઈ જવું, એનું નામ પતન.
विपत्ति पड़े तो ये वन से नहीं पान बाई। आवा पुरुष नो संग कर बोली।